जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 12 आर्ट्स विषय मनोविज्ञान पाठ 6 मनोविकृतियों जेमा आपणे छेल्ले अभ्यास करता हता असाधारण वर्तनની સમજૂતી માટેના પ્રતિમાન। असाधारण વર્તનની સમજૂતી માટેના મુખ્ય બે પ્રતિમાનો છે, જૈવ પ્રતિમાનો અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો। જેમાં છેલ્લે આપણે જૈવ પ્રતિમાન વિશે અભ્યાસ કર્યો, હવે જે આજે આપણે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસનો મુદ્દો છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો। અસાધારણ વર્તન માટે જવાબદાર વ્યક્તિના પાસા તો કે આઘાત જન્ય અનુભવ, વ્યક્તિનું વર્તન અસાધારણ વર્તન ક્યારે થાય છે, એબનોર્મલ વર્તન ક્યારે થાય છે, તો આ અસાધારણ વર્તન માટેના જવાબદાર પાસાઓ એમાં સૌપ્રથમ આધાર જન્ય અનુભવ, જીવનના પ્રારંભિક વર્ષોના અનુભવો વગેરેનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં કરવામાં આવે છે। અસાધારણ વર્તનને સમજવાના પ્રયત્ન સ્વરૂપે જુદી જુદી વિચારધારાઓ મનોવિજ્ઞાનમાં અસ્તિત્વમાં આવે તેમાંના મુખ્ય પ્રતિમાનો નીચે મુજબ છે કે અસાધારણ વર્તનને સમજવા માટે થઈને જુદા જુદા વિચારધારાઓની સમજૂતી મેળવે છે મનોવિજ્ઞાન। એ વિચારધારાઓનો ઉપયોગ કરી અને એ વિચારધારાઓનો અસ્તિત્વના કારણે જે મુખ્ય પ્રતિમાનો અસ્તિત્વમાં આવ્યા તે મુખ્ય પ્રતિમાનો છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, માનવવાદી પ્રતિમાન, આંતરવૈયક્તિક પ્રતિમાન। અહીં આપણે મનોવિશ્લેષણાત્મક, વાર્તનિક અને બોધાત્મક પ્રતિમાન વિશે અભ્યાસ કરવાનો છે। મનોવૈજ્ઞાનિક મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન અને માનવવાદી પ્રતિમાન એટલે કે બોધાત્મક પ્રતિમાન, એ ત્રણનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં અહીંયા કરવાનો છે। એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન। મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એ ડોક્ટર સિગમંડ ફ્રોઇડની વિચારધારા પર આધારિત છે। મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન કોની વિચારધારા રજૂ કરે છે, તો કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન ડોક્ટર સિગમંડ ફ્રોઇડ, જેઓ મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખાય છે, આ ડોક્ટર સિગમંડ ફ્રોઇડની વિચારધારા જે છે એ વિચારધારાને અનુસરે છે એટલે કે ફોલો કરે છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન। તેઓએ પોતાના વિકાસાત્મક અનુભવોના આધારે આ સિવાય વિચારધારા દર્શાવી છે। તેઓએ આ પ્રતિમાનમાં દર્શાવેલ મુખ્ય ખ્યાલોની સમજૂતી મેળવી કે ચેતન અને અચેતન મન, ચેતન અચેતન મન, ચેતન અચેતન મન। હવે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં ડોક્ટર સિગમંડ ફ્રોઇડે એ વિચારધારા આપી છે, એમાં સૌ પ્રથમ ચેતન અને અચેતન મનની વાત કરી છે કે ચેતન અને અચેતન મન કોને કહેવાય। ફ્રોઇડના મતે અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલી નમિત લાગણીઓ, ફ્રોઇડ એવું કહે છે કે અસાધારણ વર્તન જે વ્યક્તિ કરે છે આ અસાધારણ વર્તન માટે કોણ જવાબદાર છે, તો કે અસાધારણ વર્તન માટે વ્યક્તિના મનમાં દમિત થયેલી લાગણીઓ, વ્યક્તિના મનમાં દબાયેલી લાગણીઓ એ જવાબદાર છે અસાધારણ વર્તન માટે।
आवेगो अने दुख अनुभव जवाबदार छे। व्यक्तिना आवेगो ए हर्षनो आवेग होय, शोकनो आवेग होय, प्रेमनो आवेग होय, कोई पण प्रकारनो आवेग होय के आवे पण व्यक्तिने असाधारण वर्तन तरफ दोरी जतो होय छे। એવું એ દર્શાવ્યું છે કે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનના સંઘર્ષો વ્યક્તિને અસાધારણતા તરફ દોરી જાય છે। ચેતન મન, અચેતન મન અને અર્ધચેતન મન આ ત્રણેય વચ્ચે જે સંઘર્ષ થાય છે એ સંઘર્ષ વ્યક્તિને અસાધારણ વર્તન તરફ દોરી જતું હોય છે। ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવો અંકન થયેલા હોય છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે। અચેતન મનમાં એવી ગમિત લાગણી કે જાગૃત હોય છે કે અનુભવો અંકન થયેલા હોય છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે। અચેતન મનમાં એવી ગમિત લાગણીઓ કે અનુભવો રહેલા હોય છે જે વ્યક્તિ માટે પડકારનું દુઃખ કે અપમાનજનક હોય છે। સામાજિક અને નૈતિક રીતે ન સ્વીકારી શકાય તેવી તમામ લાગણીઓ અને આવેગો અચેતન મનમાં રહેલા હોય છે। અચેતન મનની વિગતોથી વ્યક્તિ સદાય કે જાગૃત હોતો નથી। હવે અચેતન મનની સમજૂતી માટે આપણું જે મન હોય છે એ હિમશીલા જેવું હોય છે। જ્યારે હિમશીલા હોય છે એનો 90% હિસ્સો પાણીની અંદર ડૂબેલો હોય છે, જે માત્ર ને માત્ર 10% હિસ્સો જ આપણને દેખાય છે। હિમશીલા હોય કે હિમશીલાનો માત્ર 10% જ ભાગ આપણે જોઈ શકાય છે, બાકીનો 90% ભાગ એ પાણીની અંદર ડૂબેલો હોય છે। તો આપણું મન પણ આ પ્રકારનું છે કે આપણું જે દેખાય છે એ ચેતન મન માત્ર તો બીજાઓ દ્વારા 10% મનનું જ અવલોકન થઈ શકે છે, બાકીના 90% મન તો વ્યક્તિનું દબાણ દબાયેલું હોય છે, એ વ્યક્તિનું અચેતન મન હોય છે। એ અચેતન મન જે રીતના સમુદ્રમાં હિમશીલા 90% પાણીની અંદર ગરકાવ હોય છે એ જ પ્રકારે આપણું મન હોય છે। એ મન 90% આપણું મન દબાયેલું હોય છે, માત્ર 10% જ મન આપણું બહાર આવે છે આપણા વર્તનમાં। ફ્રોઇડ ચેતન અને અચેતન મનની સરળ સમજૂતી હિમશીલાના ઉદાહરણથી આપે છે। જેમ સમુદ્રમાં તરતી હિમશીલા બહુ થોડો ભાગ પાણીની સપાટીની બહાર દેખાય છે, જ્યારે મોટા ભાગ પાણીની સપાટીની અંદર રહેલો હોય છે। પાણીની અંદર રહેલા હિમશીલાના ભાગને અચેતન મન અને ઉપર તરતા ભાગને ચેતન મન તરીકે દર્શાવ્યું છે। અચેતન મનમાં રહેલી વિગતો કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરતી હોય ત્યારે લખવા કે બોલવાની ભૂલના સ્વરૂપમાં, તો ક્યારેક સ્વપ્ન તરીકે, તો ક્યારેક અસાધારણ વર્તન જેવા કે નખ કરડવા, પગ સતત હલાવવા, એકને ક્રિયા વારંવાર કરવી, તો ક્યારેક મનોવિકૃતિના સ્વરૂપમાં આ બહાર આવે છે કે અચેતન મનમાં દબાયેલી દમિત લાગણીઓ એ બહાર આવવા માટે પ્રયત્ન કરે છે। એના માટે એ ક્યારેક લખવા કે બોલવામાં ભૂલના સ્વરૂપે બહાર આવે છે, તો વળી ક્યારે સ્વપ્નમાં બહાર આવે છે, તો વળી ક્યારેક નખ કરડવા, પગ હલાવવા, એકને ક્રિયા વારંવાર કરવી કે પછી મનોવિકૃતિના સ્વરૂપે બહાર આવતી હોય છે। હવે ત્યારબાદ નિમ્ન અહમ અને ઉપરી અહમ, ઈગો અને સુપર ઈગો, ફ્રોઇડે વ્યક્તિત્વના મુખ્ય ત્રણ ઉપ
व्यक्ति वर्तन नो आधार त्रण उपतंत्रों पर व्यक्ति नु वर्तन व्यक्ति वर्तन त्रण उपतंत्रों जो आता है अहम निम्न अहम उप्रिय निम्न अहम इट ए मूल वृत्ति पर आधारित है सुखना सिद्धांत ने अनुसरे मुख्य बे पारस्परिक विरोधी मूल वृत्तिओ रहे जीवन मृत्यु मूल वृत्ति खंडनात्मक वृत्ति आक्रमकता मूल वृत्ति केंद्र स्थाने रहेली होय छे आक्रमकता की बे दिशा छे बाह्य दिशा એટલે કે પરપીડન અને આંતરિક દિશા એટલે સ્વપીડન બાહ્ય દિશા માટે બીજાઓને દુખી કરવા અને આંતરિક દિશા એટલે કે સ્વપીડન એટલે કે પોતાની જાતને દોષિત કરવી અને પોતાની જાતને પીડા આપવી એટલે કે જ્યારે મૃત્યુ દિશામાં મૃત્યુની મૂળ વૃત્તિ એ રીતે વ્યક્તિ સહન કરે છે તો બાહ્ય દિશા એટલે કે બીજાને પીડા આપીને અથવા આંતરિક દિશા પોતાની જાતને પીડા આપીને બાહ્ય દિશાની આક્રમકતાની વૃત્તિમાં વ્યક્તિ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવે મારઝૂડ કરવી ઝઘડા કરવા ખૂન કરવા જેવા વર્તન કરતો જોવા મળે છે આ બાહ્ય દિશા એટલે કે પરપીડન હવે સ્વપીડનમાં આંતરિક દિશામાં જ્યારે આક્રમકતાની આંતરિક દિશામાં વ્યક્તિ પોતાની જાતને નુકસાન કરે છે જેમ કે નખ કરડવા આંગળીઓની ચામડીને કોતરી કાઢવી આત્મહત્યા આધ્યાત્મિક સ્વરૂપ છે ત્યાંથી અહમ અને ઉપ્રિય અહમ વિશે આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેતન અને અચેતન મનની ટૂંક નોંધ